नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी यूट्यूब चैनल सरकारी सहायमा। मित्रों, जे कमिश्नर कुटीर अने ग्राम उद्योग विभाग नी अगत्यनी योजना कही शकाय मानव कल्याण योजना, के जे योजना अंतर्गत अलग अलग 10 प्रकारना व्यवसायो शुरू करवा माटे साधनोनी क्लिकिट आपवामां आवी छे। आ योजनामां वर्ष 2024-25 माटे ऑनलाइन अरजीओ छे ते जुलाई अने ऑगस्ट मासमां मंगावामां आवेली हती। तेमाथी मित्रों, जे लोकोनी अरजी मंजूर थयेल छे तेमनो एक ड्रो करवामां आवेलुं छे अने जे लोकोनुं नाम ड्रोमां आवेल छे तो आगर तेओने टूलकिट खरीदवानी रहेशे। हवे मित्रों, टूलकिट खरीदवा माटे सौथी पहेला तो क्यूआर कोड जनरेट करवानो रहेशे। तो आ क्यूआर कोड मोबाइल एप्लिकेशन वडे केवी रीते जोई शकाय तेना विशे आजना वीडियोमां चर्चा करीशुं। साथे साथे मित्रों, अहीं टूलकिटनी खरीदी केवी रीते करवानी रहेशे तेना विशे पण माहिती मेळवशुं। परंतु ते पहेला वीडियो गमे तो लाइक अने शेर करी देजो, चेनलमां नवा होय तो चेनलने सब्सक्राइब करी देजो। तो चलो मित्रों, वीडियोनी शुरुआत करीए। मित्रों, अहीं क्यूआर कोड ने जोवा माटे सौथी पहेला तो प्ले स्टोर माथी तमारा मोबाइल मां एक एप्लिकेशन डाउनलोड करवानी रहेशे, इंस्टॉल करवानी रहेशे। तमारे प्ले स्टोर ओपन करी अने त्यां सर्च बॉक्स मां ई कुटी टाइप करवानुं रहेशे, जेथी करी ई कुटी नी जे मोबाइल एप्लिकेशन छे ते तमने जोवा मळशे। आ मुजबनी मित्रों ई कुटी नी मोबाइल एप्लिकेशन जोवा मळशे, तेने तमारे अहीं इंस्टॉल नुं जे बटन छे तेना ऊपर क्लिक करी इंस्टॉल करी देवानी रहेशे। ज्यारे मित्रों आ जे एप्लिकेशन छे ते डाउनलोड थई तमारा मोबाइल मां इंस्टॉल थई जशे, एटले अहीं तमने ओपन लखेल जोवा मळशे। त्यार पछी ते ओपन ना बटन ऊपर क्लिक करी देवानुं रहेशे। एप्लिकेशन ओपन करशो एटले फरीथी आ मुजबनी एक स्क्रीन जोवा मळशे। तमारे लॉगिन करवानुं रहेशे। अहीं तमने अलग अलग 5 लॉगिन ना ऑप्शन जोवा मळशे। तेमां सौथी पहेला जे सिटीजन लॉगिन छे तेना ઉપર ક્લિક કરી તમારે લોગિન કરવાનું રહેશે। સિટીજન લોગિન ના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી મોબાઈલ માં આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમારે તમારા આઈડી પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે। મિત્રો, તમે જ્યારે માનવ કલ્યાણ યોજના માં અરજી ફોર્મ ભરેલ છે ત્યારે જે ઈ કુટી ના પોર્ટલ ઉપર તમે આઈડી પાસવર્ડ જનરેટ કરેલ છે તે જ આઈડી પાસવર્ડ વડે અહીં લોગિન કરવાનું રહેશે। તમારા જે યુઝર આઈડી નંબર છે તે નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ અહીં ટાઈપ કરી અને લોગિન ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે આઈડી પાસવર્ડ વડે લોગિન કરશો એટલે તમારા મોબાઈલ માં ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમારી જે પ્રોફાઇલ છે તેની વિગત જોઈ હોય તો અહીં જે 3 લીટા છે તેના ઉપર ક્લિક કરશો તો તમારી પ્રોફાઇલની તમામ માહિતી જોવા મળશે। એપ્લિકેશન માં ફરીથી લોગ આઉટ થવા માટે અહીં જે લોગ આઉટ નું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તમે લોગ આઉટ થઈ શકશો। ત્યાર પછી અહીં તમારું નામ છે, તમારા મોબાઈલ નંબર તમને જોવા મળશે। હવે મિત્રો, તમે જે માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તેની જો વિગત જોઈ હોય તો અહીં જે માનવ કલ્યાણ યોજનાનો ઓપ્શન છે ત્યાં મિત્રો જે વ્યૂ ડિટેલ નું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, અરજી ફોર્મની તમામ વિગત જોવા માટે અહીં જે વ્યૂનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તમારા અરજી ફોર્મની તમામ વિગત તમને જોવા મળશે। તેની પ્રિન્ટ કાઢવા માટે અહીં જે પ્રિન્ટનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ નીકળી જશે। જો કોઈ પણ પ્રકારનો સુધારો કરેલ હશે તો તેની ડિટેલ અહીં તમને જોવા મળશે। તમારું નામ છે તે અહીં તમને જોવા મળશે, તમારા જે અરજી નંબર છે તે અહીં તમને જોવા મળશે, અરજીની તારીખ અહીં તમને જોવા મળશે, તમારા જિલ્લાનું નામ, તાલુકાનું નામ, તમારી જાતિ છે તો તેની માહિતી અહીં તમને જોવા મળશે, તમારા જે મોબાઈલ નંબર છે તે અહીં તમને જોવા મળશે, અરજીનું જે સ્ટેટસ છે તે અહીં તમને જોવા મળશે। ત્યાર પછી જો કોઈ પણ કારણસર તમારી અરજી રિજેક્ટ કરી દેવામાં આવેલ છે, રદ કરવામાં આવેલ છે, તો કયા કારણોસર તમારી અરજી રદ કરવામાં આવેલ છે તેનું કારણ અહીં તમને જોવા મળશે। જો તમારે ફરીથી હોમ પેજ ઉપર જવું હોય તો અહીં જે બેકનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। બેકના બટન ઉપર જશો એટલે ફરીથી તમે હોમ પેજ ઉપર આવી જશો। હવે મિત્રો, તમારો જે ક્યુઆર કોડ છે તેને જોવા માટે અહીં જે માનવ કલ્યાણ યોજનાનો ક્યુઆર કોડનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને તમારો ક્યુઆર કોડ જોવા મળશે। ક્યુઆર કોડના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી મોબાઈલમાં આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે, અહીં તમને તમારો ક્યુઆર કોડ જોવા મળશે। મે સિક્યુરિટીના હિસાબે હાલ અત્યારે બ્લર કરી દીધેલ છે। ત્યાર પછી મિત્રો, તમને કેટલા રકમ સુધીની સહાય મળવાપાત્ર થશે તે રકમ રૂપિયા અહીં જોવા મળશે। તમે જે ટૂલકિટમાં અરજી ફોર્મ ભરેલ છે તે ટૂલકિટનું નામ અહીં તમને જોવા મળશે, તમને કયા કયા સાધનો મળવાપાત્ર થશે તે તમામ સાધનોનું લિસ્ટ અહીં તમને જોવા મળશે, અહીં તમને જે ક્યુઆર કોડ આપવામાં આવેલું છે તે કઈ તારીખ સુધી માન્ય રહેશે તે તારીખ અહીં તમને જોવા મળશે। અહીં જે બેકનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી તમે હોમ પેજ ઉપર જઈ શકશો। મિત્રો, તમને જે ક્યુઆર કોડ આપવામાં આવેલું છે તે ક્યુઆર કોડ લઈ અને તમારે ડીલર પાસે જવાનું રહેશે। મિત્રો, તમને જે નજીકના લાગુ પડતા જે ડીલરનું લિસ્ટ જોવા માટે અહીં તમને ઓપ્શન જોવા મળશે, ડીલર અથવા તો મેન્યુફેક્ચર શોધો, તો તેના ઉપર અહીં વ્યૂ ડિટેલના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો અહીં તમને ડીલરનું લિસ્ટ જોવા મળશે। તેમાંથી મિત્રો તમને જે નજીકના ડીલર લાગુ પડતા હોય તેની પાસે જવાનું રહેશે અને ત્યાં ક્યુઆર કોડ બતાવવાનો રહેશે। મિત્રો, અહીં જે ક્યુઆર કોડ સમાપ્ત થવાની જે તારીખ છે તે તારીખ સુધીમાં તમારે ક્યુઆર કોડ લઈ અને ડીલર પાસે જવાનું રહેશે અને ડીલર પાસેથી તમારે ટૂલકિટ મેળવવાની રહેશે। તમે ડીલરને ક્યુઆર કોડ આપશો એટલે ડીલર છે તે તમારા ક્યુઆર કોડને સ્કેન કરશે, સ્કેન થશે એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક SMS આવશે OTP નો, કે જે OTP તમારે ડીલરને આપવાનું રહેશે। એ મિત્રો ગુજ-CCI ના આઈડી ઉપરથી તમને એક SMS આવશે OTP નો,
તે ઓટીપી તમારે ડીલરને આપી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે રકમ બતાવે છે તે રકમમાં ઘટાડો કરી દેવામાં આવશે। હવે મિત્રો અહીં ટૂલકિટ ખરીદ્યા પછી ટૂલકિટની રકમ સુનિશ્ચિત કરવા માટે ફરીથી એક તમને ઓટીપી મોકલવામાં આવશે, તે ઓટીપી પણ તમારે ડીલરને આપવાનો રહેશે। તો મિત્રો અહીં જે તમે ટૂલકિટની ખરીદી કરેલ છે તેનું વેરિફિકેશન સરકાર દ્વારા કરવામાં આવશે। તેના માટે મિત્રો અહીં તમારી ઘરે એક ટીમ આવશે સરકાર તરફથી ટૂલકિટ અને લાભાર્થીનું વેરિફિકેશન કરાવવા માટે। જ્યારે મિત્રો તમારી ઘરે વેરિફિકેશન કરાવવા માટે ટીમ આવશે એટલે મિત્રો તમારે અહીં જે કીટ તમે જે ખરીદેલ છે તે કીટની સાથે તમારો ફોટો લેવામાં આવશે, તે તમારે પાડવા દેવાનો રહેશે। તો આવી રીતે મિત્રો માનવ કલ્યાણ યોજનામાં જો તમે અરજી ફોર્મ ભરેલું હોય અને તમારી અરજી મંજૂર થઈ ગયેલ હોય, ડ્રોલિસ્ટમાં પણ તમારું નામ આવેલું હોય, તો ઈ કુટીની જે મોબાઈલ એપ્લિકેશન છે તે એપ્લિકેશન વડે તમારે ક્યુઆર કોડ જનરેટ કરવાનો રહેશે અને તે ક્યુઆર કોડ લઈ અને નજીકના ડીલર પાસેથી તમારે ટૂલકિટ મેળવી લેવાની રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું આપણે એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં। ત્યાં સુધી જય હિંદ, વંદે માતરમ।